નમસ્કાર મિત્રો, આપણે ઉત્તર ગુજરાતના મેદાની પ્રદેશોમાં ગઢવાડાનો મેદાની પ્રદેશ, ખાખરિયાનો ટપ્પો અને પોશીના પટ્ટા વિશે વાત કરીશું. મિત્રો, હું જીવરાજ ગાબુ એજ્યુ સફર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો એજ્યુ સફર ચેનલ આપે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં બેલ જેવી નિશાની દેખાશે તેને પણ આપ ક્લિક કરશો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ આપના એજ્યુ સફરના માધ્યમથી આપને સૌથી પહેલાં મળતા રહે. મિત્રો, આમ તો મેદાની પ્રદેશ છે ગુજરાતના, તો એ ગુજરાતના મેદાની પ્રદેશો છે અને ત્રણ ભાગમાં વહેંચીએ છીએ આપણે. કચ્છનું મેદાની પ્રદેશ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતનો મેદાની પ્રદેશ, અને તળ ગુજરાતમાં પણ ત્રણ, ઉત્તર ગુજરાતનો મેદાની પ્રદેશ, મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ અને દક્ષિણ ગુજરાતનો મેદાની પ્રદેશ. મિત્રો, ઉત્તર ગુજરાતમાં આપણે ગયા વખતે, ગયા લેક્ચરમાં બે મેદાની પ્રદેશોની વાત કરી હતી, એક કોઢાનું મેદાન અને બીજું વઢિયારનું મેદાની પ્રદેશ. મિત્રો, આ જે પ્રદેશો છે, મેં અગાઉ પણ તમને વાત કરી તેમ કે ગુજરાતના ભૌગોલિક પ્રદેશોનો અભ્યાસ કર્યા વગર, ગુજરાતના ભૌગોલિક પ્રદેશોને જાણ્યા વગર આપણે ગુજરાતના જિલ્લાઓ વિશે, મિત્રો, આપણે અભ્યાસ છે એ ન કરી શકીએ. કારણ આપણે ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ ન હોઈએ ત્યારે કોઈ પણ સ્થળ આપણે, મિત્રો, જાણી શકતા નથી. ત્યારે મિત્રો, ઉત્તર ગુજરાતનો મેદાની જે પ્રદેશ છે એમાં આપણે ત્રીજો મેદાની વિસ્તાર છે આપણે જોઈએ છે, અને તે એટલે મિત્રો ગઢવાડા. મિત્રો, ગઢવાડા, મિત્રો, તમને ખબર છે ઉત્તર ગુજરાતનો જિલ્લો એટલે મિત્રો મહેસાણા જિલ્લો એક, અને મહેસોજી ચાવડા દ્વારા સ્થાપિત નગર અને એના નામ ઉપરથી જ મિત્રો મહેસાણા એ જિલ્લો છે. અને એ મહેસાણા જિલ્લો છે 1960 થી જ અસ્તિત્વ છે, ધરાવે છે. એ મહેસાણા જિલ્લો છે એના મિત્રો 11 જેટલા તાલુકા છે એ મિત્રો આવેલા છે, અને એ 11 તાલુકામાં એક તાલુકો એટલે મિત્રો આપણે કહી શકીએ કે સૌથી ઉત્તરનો જે તાલુકો છે એ તાલુકો એટલે આપણે કહી શકીએ સતલાસણા તાલુકો, એ સતલાસણા તાલુકો છે મહેસાણાની ઉત્તરે આવેલો છે. તો મિત્રો, અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે તમને, આ છે મિત્રો મહેસાણા જિલ્લો. મિત્રો, અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું, આ મહેસાણા જિલ્લો છે, હું અહીંયા લખીશ ખાલી મહેસાણા. આ મહેસાણા જિલ્લો છે એનો ઉત્તરનો, ઉત્તર ભાગમાં આવેલો તાલુકો એટલે અહીંયા આ એ સતલાસણા તાલુકો છે, સતલાસણા. એ સતલાસણા તાલુકો છે એ મિત્રો ગઢવાડાના મેદાન તરીકે જાણીતો છે. મિત્રો, મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકો જે ઉત્તરમાં આવેલો છે એનો એરિયા છે એ ગઢવાડાના તરીકે અથવા ગઢવાડાના મેદાન તરીકે એ જાણીતો છે. મિત્રો, આ સાથે આપણે એ પણ લેવી જોઈએ કે ત્યાંથી આ ગઢવાડા જે પ્રદેશ છે એટલે કે જે સતલાસણા તાલુકો છે એ સતલાસણા તાલુકામાંથી એક નદી છે, કુંવરિકા નદી છે, એ પણ નીકળે છે, એનું નામ મિત્રો રૂપેણ. આમ તો આપણે એક સાથે બોલીએ છીએ બનાસ, રૂપેણ અને સરસ્વતી, પણ રૂપેણ નદી છે એ આ મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકો છે એનો જે તારંગા પર્વત છે ત્યાંથી નદીનું ઉદ્ભવ સ્થાન થાય છે, કુંવરિકા છે. એટલે વાત એમ છે આ ગઢવાડા પ્રદેશમાંથી જ આ રૂપેણ નદી છે એનો ઉદ્ભવ થાય છે. તો મિત્રો, આ જોયું આપણે ગઢવાડાનો મેદાની પ્રદેશ. મિત્રો, બીજો એક પ્રદેશ એને આપણે કહીએ છીએ ખાખરિયાનો ટપ્પો. મિત્રો, ખાખરિયાનો ટપ્પો એટલે મેં હમણાં જ કીધું કે મહેસાણા જિલ્લા છે એ મહેસાણા જિલ્લાના 11 તાલુકા છે, એમાં એક તાલુકો એટલે મિત્રો કડી. અને અહીંયા તમે જોશો આ મહેસાણા આપણે જોયું, મહેસાણા જિલ્લાનો તાલુકો એટલે કડી, બરાબર. મહેસાણા જિલ્લાનો એક તાલુકો એટલે કડી, અને બીજો એક તાલુકો જેને આપણે કહીએ છીએ મિત્રો ગાંધીનગર જિલ્લામાં આવ્યો છે એનું નામ છે કલોલ. મિત્રો, મહેસાણા જિલ્લાનો એક તાલુકો એટલે કડી અને ગાંધીનગર જિલ્લાનો તાલુકો, આમ તો ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકા છે એમાંનો એક તાલુકો એટલે કલોલ.
મિત્રો કડી એને પ્રાચીન સમયમાં કનીપુર નામથી પણ ઓળખવામાં આવતું હતું. મિત્રો એટલું જ નહીં, આ જે કડી છે એની વચ્ચે મિત્રો એક કિલ્લો અને મહેલ પણ આવેલો છે, અને એ રંગ મહેલ છે એ સૈયદ મુર્તાઝ ખાન બુખારી દ્વારા બનાવવામાં આવ્યો છે. અને મિત્રો આ મધ્યકાલીન સમયમાં આ કડી છે એ રસુલાબાદ નામથી પણ ઓળખાતું હતું. યાદ રાખી શકાય કે રસુલાબાદ છે એ કડી. તો આ પ્રદેશ અને બીજું કલોલ, મિત્રો કલોલથી આપણે પરિચિત હશો કે છે ગાંધીનગર જિલ્લામાં આવ્યું છે. આમ તો બંને તાલુકા છે એ અડી અડી છે, પણ બંનેના જિલ્લા છે બદલે જાય છે. તો એ ગાંધીનગર જિલ્લાનો તાલુકો એટલે કલોલ, અને કલોલ એટલે મિત્રો તમને તરત જ યાદ આવે મિત્રો ઇફકોનું કારખાનું, ઇફકો ખાતરનું કારખાનું. ઇફકોનું આપણે પૂરું નામ લઈશ કે ઇન્ડિયન ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. તો એ ઇફકો કારખાનું છે કલોલમાં આવેલું છે, અને એવું જ કારખાનું મિત્રો તમને ખબર છે કે આ કંડલામાં પણ આવેલું છે. તો મારે તમને એમ કહેવું છે કે આ કડી અને કલોલ આ જે વિસ્તાર છે આ મિત્રો ગાંધીનગર જિલ્લો છે. આ કડી અને કલોલ વચ્ચેનો જે એરિયા છે એને મિત્રો ખાખરિયાનો ટપ્પો છે કહેવામાં આવે છે. મિત્રો આપણે ખાખરિયાના ટપ્પો એટલે કડી અને કલોલ, કડી એટલે મહેસાણા જિલ્લો અને કલોલ એટલે ગાંધીનગર જિલ્લાની વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે ખાખરિયાના ટપ્પા તરીકે ઓળખીએ છીએ. મિત્રો બીજો જ એક ઉત્તર ગુજરાતનો આવો મેદાની પ્રદેશ આપણે ગણાવી શકીએ એટલે પોશીના પટ્ટો. મિત્રો પોશીના પટ્ટો એટલે આપણે દેખીતી રીતે સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. મિત્રો ખ્યાલ રાખજો સાબરકાંઠા જિલ્લો છે એ સાબરકાંઠા જિલ્લાનો જે ઉપરનો વિસ્તાર તમે જોશો તો ત્યાં ઉપર ખેડબ્રહ્મા તાલુકો આવ્યો છે. એ ખેડબ્રહ્મામાંથી નવો એક તાલુકાનું સર્જન થયું એટલે મિત્રો પોશીના તાલુકા. આમ તો સાબરકાંઠા જિલ્લો છે એના 8 તાલુકા છે, એમાંનો આ નવરચિત તાલુકો એટલે પોશીના તાલુકો. અને એ પોશીના તાલુકો એટલે કે ખેડબ્રહ્માથી લઈ અને પોશીના સુધીનો જે આદિવાસી વસ્તી, આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વનવાસી વિસ્તાર છે એને મિત્રો પોશીના પટ્ટા નામથી આપણે ઓળખીએ છીએ. મિત્રો આ સાથે આ જે પોશીના તાલુકો છે, પોશીના પટ્ટો છે, ત્યાં મિત્રો એક યાદ રાખજો મેળો પણ ભરાય છે જેને આપણે પોશીનાનો મેળો અથવા ગુણ ભાખરી જે ગામ છે પોશીના તાલુકાનું એનો ગુણ ભાખરી ગામે ચિત્ર વિચિત્રનો મેળો છે એ પણ ભરાય છે. અને એ ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ ત્રણ નદીઓના સંગમ સ્થાને ભરાય છે. સાબરમતી, આકુલ અને વ્યાકુલ આ ત્રણ નદીઓના સંગમ સ્થાને આ મેળો ભરાય છે. હોળી 2 અઠવાડિયા પછી આ મેળો છે એ ભરાતો હોય છે. એમાં મોટી સંખ્યામાં લોકો છે એ મેળામાં છે એનો લાભ છે લેતા હોય છે. મિત્રો તમે જાણો છો કે આ એરિયા એટલે કે શાંતનો પુત્ર આપણે કહીએ છીએ કે ચિત્ર વિચિત્રનો મેળો. ચિત્ર વિચિત્ર કોણ? તો મિત્રો શાંતનો જે રાજા હતો એના 2 પુત્ર, એકનું નામ ચિત્રવીર્ય અને બીજું વિચિત્રવીર્ય, એના નામ ઉપરથી આ ચિત્ર વિચિત્રનો મેળો છે એ આ પોશીના તાલુકામાં એટલે કે પોશીના પટ્ટા એરિયામાં એ ભરાય છે. તો મિત્રો પોશીના પટ્ટો છે યાદ રાખજો સાબરકાંઠા જિલ્લાનો ઉત્તર વિસ્તાર છે કે જે વનવાસી વિસ્તાર છે એ આવેલો છે. તો મિત્રો આ જોયો આપણે પોશીના પટ્ટો, પણ મિત્રો પોશીના પટ્ટો છે આપણે નકશામાં પણ જોવો જોઈએ ને, ખરું ને? તો આ મિત્રો છે આ જિલ્લો છે સાબરકાંઠા જિલ્લો. આ સાબરકાંઠા જિલ્લો તમે જોઈ શકો છો, અહીંયા હું S ખાલી લખું છું સાબરકાંઠા. અહીંયા સાબરકાંઠા જિલ્લો છે એનો આ ઉત્તરનો ભાગ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ઉત્તરનો ભાગ છે. અહીંયા ખેડબ્રહ્મા આવ્યું છે, અહીંયા પોશીના તાલુકો આવેલો છે. તો આ જે એરિયા છે એને મિત્રો પોશીના પટ્ટા નામથી ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખી શકાય ત્યાં મેળો પણ ભરાય છે જેને આપણે ચિત્ર વિચિત્રનો મેળો છે એની પણ વાત કરી. મિત્રો આ સાથે જ એક બીજો પ્રદેશની આપણે વાત કરવી છે, અને તે પ્રદેશ ઉત્તર ગુજરાતનો છે જેને મિત્રો આનંદ કહીએ છીએ. મિત્રો આમ તો પ્રાચીન સમયમાં આ જે ઉત્તર ગુજરાતનો પ્રદેશ છે, આ ઉત્તર ગુજરાતનો પ્રદેશ છે એને આનર્ત નામથી ઓળખવામાં આવતો. મિત્રો એક સમય એવો હતો કે કેટલોક વિસ્તાર છે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ પણ આનર્તમાં સમાવેશ એનો થતો હતો, પરંતુ એ પછીથી માત્ર ઉત્તર ગુજરાત પૂરતો સીમિત રહ્યો. એટલે આપણે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના હાલના જે જિલ્લાઓ છે, એક સમયે આનર્ત નામથી પણ ઓળખવામાં આવતા હતા. એનું એક ઉત્તમ દ્રષ્ટાંત મિત્રો તમને આપો, મહેસાણા જિલ્લાનું એક શહેર, એક ગામ જેને આપણે વડનગર, વડનગરનું પ્રાચીન નામ છે એ આનર્તપુર હતું. શું હતું?
આનર્તપુર. મિત્રો, વડનગરનું જૂનું નામ છે આનર્તપુર. આ જ મિત્રો બતાવે છે આ વિસ્તારની ઓળખ. સૌથી જૂનું પ્રાચીન નગર એટલે મિત્રો આનર્તપુર એટલે કે નગર એ બતાવે છે કે આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, એક સમયે આનર્ત પ્રદેશ તરીકે જાણીતો હતો. તો મિત્રો, આ સાથે જ અહીંયા આપણે વાત છે એ વિડીયો છે જરૂર તમને ગમ્યો હશે અને ઉપયોગી સાબિત થશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક લાઈક આપશો, સાથે લાઈકની બાજુમાં એક શેર બટન પણ છે, તો જરૂરથી આપ અન્યને ઉપયોગી થાય માટે આ વિડીયોને શેર પણ કરશો. આ બંનેની નીચે એક બોક્સ પણ છે, તો કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી મિત્રો આ કોમેન્ટ બોક્સ છે એમાં જરૂરથી આપ પોતાનો પ્રતિભાવ તમારો પ્રતિભાવ છે પ્રસ્તુત કરશો. સાથે જ મિત્રો કે જો આપ એજ્યુસફર એપ્લિકેશન છે એ આપણે ડાઉનલોડ ન કરી હોય તો જરૂરથી પ્લે સ્ટોરમાં જઈ એજ્યુસફર લખી ડાઉનલોડ કરી અને વર્તમાન પ્રવાહો જ્ઞાનના પ્રવાહથી અવગત છે જરૂરથી રહી શકશો. આ સાથે જ મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.